નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. હું છું મનીષ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર, એક એવો શો જે આપના સપનાનું ઘર ખરીદવામાં આપની મદદ કરે છે. અને એ માટે દર અઠવાડિયે અમે આપને લઈને જઈએ છીએ ગુજરાતના અલગ અલગ શહેરના વિવિધ વિસ્તારની પ્રોપર્ટીસથી પરિચિત કરાવવા માટે. આ અઠવાડિયે આપણે વાત કરીશું અમદાવાદના સાયન્સ સિટી રોડ ઉપર આવેલા પાર્કવ્યૂ ગ્રુપની 42 પાર્કવ્યૂ, જે 3, 4 અને 5 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે, એના વિશે એ ગ્રુપ વિશે જાણીશું. પરંતુ સૌથી પહેલા જાણી લઈએ અમદાવાદના સાયન્સ સિટી રોડ વિશે. 2005ના ટીપી પ્લાનમાં ઘોષિત કરાયેલો નવો વિસ્તાર એટલે સાયન્સ સિટી. એસજી હાઈવે અને 200 ફીટ રિંગ રોડની વચ્ચે લગભગ 2 કિલોમીટરનો વિસ્તાર સાયન્સ સિટી તરીકે ઓળખાય છે. અને અહીંના નામ પ્રમાણે જ તેની ઓળખ છે, સાયન્સ સિટી કેમ્પસ. આ વિસ્તારમાં સાયન્સ સિટી ઉપરાંત આઈનોક્સ થિયેટર પણ આવેલું છે. નવી ટીપીને કારણે આ વિસ્તારના રોડ, રસ્તાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાંબા ગાળા સુધી આયોજન કરીને બનાવવામાં આવ્યા છે, જેને કારણે આ વિસ્તારમાં ટ્રાફિકથી લઈને અન્ય કોઈ પ્રકારની સમસ્યા ઉભી થતી નથી. આવનારા 10 વર્ષમાં અહીં BRTS લાગુ કરવામાં આવશે તેવી ગણતરી સાથેનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ પર ઘણા બધા કમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બની રહ્યા છે, સાથે સાથે બંગલોઝ અને એપાર્ટમેન્ટની સ્કીમ પણ આવેલી છે. અહીંથી SG હાઈવે માત્ર 2 કિલોમીટરના અંતરે હોવાથી ગાંધીનગરનું અંતર માત્ર 20 કિલોમીટર થાય છે. સાથે જ SG હાઈવે પર આવેલી તમામ ક્લબનો ફાયદો આ વિસ્તારને મળે છે. સાયન્સ સિટી રોડ ઉપર આવેલી છે કેન્સરની સૌથી મોટી હોસ્પિટલ SCG. આ ઉપરાંત સિમ્સ જેવી હોસ્પિટલ તેમજ વિવિધ સ્કૂલ અને કોલેજ અને રેસ્ટોરન્ટ પણ આ વિસ્તારમાં સરળતાથી મળી રહે છે. આપણે જાણ્યું અમદાવાદના સાયન્સ સિટી રોડ વિશે. આ જ રોડ ઉપર આવેલી છે પાર્કવ્યૂ ગ્રુપની 42 પાર્કવ્યૂ 3, 4 અને 5 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ. આપણે આનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, પરંતુ એ પહેલાં જાણી લઈએ પાર્કવ્યૂ ગ્રુપ વિશે. હું આ ગ્રુપ વિશે આપને જણાવી દઉં કે પહેલાં રાધે હોમ્સના નામથી આ ગ્રુપ કામ કરતું હતું અને હવે પાર્કવ્યૂ ગ્રુપના નામે આ પહેલી સ્કીમ લઈને આવી રહ્યું છે. તો ચાલો જાણી લઈએ પાર્કવ્યૂ ગ્રુપ વિશે. પાર્કવ્યૂ એ અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત ડેવલપર છે, જેઓ રાધે ગ્રુપના નામથી અગાઉ ઘણા પ્રોજેક્ટ કરી ચૂક્યા છે. પાર્કવ્યૂ ગ્રુપનો દાવો છે કે તેમના દરેક પ્રોજેક્ટ ગ્રાહકોને સપનાનું ઘર આપવામાં મદદરૂપ બને છે, કેમ કે તેઓ પ્રોફેશનલ ટીમ અને ગુણવત્તાયુક્ત બાંધકામ અને વિવિધ એમિનિટીઝ યુક્ત પ્રોજેક્ટ બનાવે છે. તો પાર્કવ્યૂના ઘણા પ્રોજેક્ટ પૈકી આજે આપણે મુલાકાત લઈશું 42 પાર્કવ્યૂની, કે જે અમદાવાદના સાયન્સ સિટી રોડ ઉપર તૈયાર થઈ રહ્યો છે. તો આપણે 42 પાર્કવ્યૂનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ. પહેલા હું આપને જણાવી દઉં કે અહીંયા ટોટલ 3 ટાવર બનાવવામાં આવી રહ્યા છે. 3, 4 અને 5 BHKના અલગ અલગ ઓપ્શન મળે છે. 3 BHKમાં પણ તમને એક વધારાનો ઓપ્શન મળે છે 3.5 BHKનો. સાઇઝ તમને મળી રહી છે 1222 સ્ક્વેર ફીટથી લઈને 2800 સ્ક્વેર ફીટ સુધીની. એટલે અલગ અલગ સાઇઝમાં તમે જે પ્રમાણે 3 BHK, 3.5, 4 કે 5 BHKમાં જવા માગતા હો એ પ્રમાણેની અલગ અલગ સાઇઝના તમને ઓપ્શન મળે છે. એક ફ્લોર ઉપર 2 યુનિટ તમને આપવામાં આવે છે. તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે 1 યુનિટ તમને અહીંયા મળે છે. સાથે સાથે અહીંયા અડીને જ તમને લિફ્ટની સુવિધા મળે છે અને 2 લિફ્ટ આપવામાં આવે છે. એટલે તમે એવું કહી શકો કે તમને ઇન્ડિપેન્ડન્ટલી 1 લિફ્ટ મળી રહી છે. 1 યુનિટ પર 1 લિફ્ટ, 2 યુનિટ પર 2 લિફ્ટ તમને મળી રહી છે. સાથે સાથે તમારી સુરક્ષાનો પણ પૂરતો ખ્યાલ અહીંયા રાખવામાં આવે છે. CCTV કેમેરા મેઇન ડોરથી લઈને તમારા ફ્લોર સુધી લગાવીને આપવામાં આવે છે. સાથે ઇન્ટરકોમ કનેક્ટિવિટી પણ તમને અહીંયા લગાવીને આપવામાં આવે છે, જે તમારા મેઇન ડોર પર તો હશે જ, સાથે સાથે ઘરની અંદર પણ હશે અને એનું કનેક્શન મેઇન જે તમારું એન્ટ્રન્સ છે આ સ્કીમનું એના ઉપર, એટલે તમારી સુરક્ષા પૂરી રહે એનો ખ્યાલ અહીંયા રાખવામાં આવ્યો છે. હવે આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ. જે સેમ્પલ હાઉસ આપણે જોવા જઈ રહ્યા છીએ એ છે 3 BHKનું અને એની સાઇઝ મળી રહી છે 1304 સ્ક્વેર ફીટની. આજે સાઇઝ હું તમને જણાવી દઈ રહ્યો છું કે 1222થી લઈને 2800 સ્ક્વેર ફીટ સુધીના અલગ અલગ ઓપ્શન એ તમામ રેરાના નવા નિયમો મુજબની સાઇઝ છે. એટલે કે કાર્પેટ એરિયા તમને અહીંયા મળી રહ્યો છે. આ પણ 1304 સ્ક્વેર ફીટનો કાર્પેટ એરિયાનો એપાર્ટમેન્ટ છે. આપણે અંદરથી જોઈએ. આપણે જે 42 પાર્કવ્યૂનું 3 BHKનું સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ, જેની સાઇઝ છે 1304 સ્ક્વેર ફીટની,
અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાની તમે સોફાની સજાવટ કરી શકો છો, સાથે સાથે તમે અહીંયા એલઈડી ટીવી પણ લગાવી શકો છો. બેઠક વ્યવસ્થા તમારા ફેમિલીની સાઇઝ મુજબ, તમારે ત્યાં આવનાર ગેસ્ટની જે સંખ્યા હોય એ મુજબ તમે કરી શકો છો. તમને આની જે સાઇઝ મળી રહી છે, ખૂબ જ વિશાળ સાઇઝ મળી રહી છે, 26.5 ફીટ બાય 13 ફીટનો ડ્રોઈંગ કમ ડાઇનિંગ એરિયા મળી રહ્યો છે. એટલે આમ તો તમને આખો ઓપન હોલ જ મળે છે, પણ એને તમે સરસ રીતે સજાવી શકો છો, તમારી જરૂરિયાત મુજબ સજાવી શકો છો. તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેની બેઠક વ્યવસ્થા અહીંયા લગાવી શકો છો. અને એની સાથે સાથે જો ફ્લોરિંગની વાત કરીએ તો વિટ્રીફાઈડ ટાઇલ્સ અહીંયા જે રીતના જોઈ રહ્યા છો એ પ્રમાણે વિશાળ સાઇઝના વિટ્રીફાઈડ ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘરની અંદર આ જ પ્રમાણેના વિટ્રીફાઈડ ટાઇલ્સ તમને બિલ્ડર દ્વારા લગાવીને આપવામાં આવે છે. એસીની જો વાત કરીએ તો એસી તમને બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતા, પરંતુ એ માટેના પોઈન્ટ્સ કન્સીલ કરેલા રેડી કરીને આપવામાં આવે છે કે જેથી તમે તમારું જે ઇન્ડોર યુનિટ છે એ લાવીને સીધું ફિક્સ કરી શકો, કોઈ પ્રકારની તોડફોડ કરવાની તમારે જરૂરત ના રહે. ડ્રોઈંગ રૂમની સાથે સાથે તમને મળે છે વિશાળ બાલ્કની. બાલ્કની એટલી વિશાળ છે કારણ કે એની સાઇઝ તમને મળે છે 25.5 ફીટ બાય 5 ફીટની. એટલે તમે એને કહી શકો કે જેટલી હોલની સાઇઝ છે એટલા જ સાઇઝની, એટલે એટલી જ લંબાઈની તમને બાલ્કની મળે છે 25.5 ફીટ બાય 5 ફીટની. એટલે એનો તમે ઉપયોગ સરસ રીતે કરી શકો છો. તમારા ડાઇનિંગ એરિયાની સાથે પણ બાલ્કની આવે, ડ્રોઈંગની સાથે પણ બાલ્કની આવે. તમે ઝૂલો ત્યાં લગાવી શકો, 5 ફૂટની પહોળાઈ મળે છે. અને એવું ના કરવા માગતા હો તો સરસ મજાનું કોફી ટેબલ લગાવીને તમે સાંજ પડે ત્યાં આગળ કોફીની મજા પણ માણી શકો છો. એટલે આપણે જે આખું આ સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ એ કેટલું પ્રીમિયમ છે, કેટલી લક્ઝરી છે, એ તમે તમારી જરૂરિયાત મુજબ નક્કી કરી શકો. તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ વડે એની સરસ સજાવટ કરી શકો છો, પરંતુ તમારા બજેટને ધ્યાનમાં રાખીને. ડાઇનિંગ એરિયાની વાત કરીએ તો મેં તમને અગાઉ જણાવ્યું એમ ડ્રોઈંગની સાથે આ કમ્બાઈન એરિયા આવે છે. તમે એને ઓપન પણ રાખી શકો છો જે રીતનો અહીંયા તમે સેમ્પલ હાઉસમાં જોઈ રહ્યા છો, અથવા તો તમે એક નાનકડું પાર્ટીશન ડ્રોઈંગ અને ડાઇનિંગ એરિયાની વચ્ચે કરી શકો કે જેથી તમે તમારા આ ભાગને અલગ કરી શકો છો. અહીંયા 6 થી 8 વ્યક્તિ માટે સરસ મજાનું તમે ડાઇનિંગ ટેબલ સજાવી શકો એટલી સ્પેસ મળે છે. એ સિવાય તમે ક્રોકરી રાખવા માટેનું અલગ એક કબાટ બનાવી શકો, એક સ્પેસ એટલી તમને મળે છે કે એનો તમે સરસ રીતે ઉપયોગ કરી શકો છો. સાથે સાથે બાલ્કની મેં તમને અગાઉ જણાવ્યું એમ અહીંયા ડ્રોઈંગ રૂમની સાથે સાથે ડાઇનિંગ એરિયા સુધી લંબાયેલી તમને વિશાળ બાલ્કની મળી રહી છે. એટલે જો તમે ઈચ્છો તો સાંજે તમારા ડાઇનિંગ હોલની સામેની બાલ્કનીનો ભાગ ખોલી અને ઠંડી હવાની કુદરતી મજા માણી શકો છો, અને સાથે સાથે ભોજનની પણ મજા માણી શકો છો. આપણે નજર કરીએ કિચન પર. કિચનની વાત કરીએ તો 9.5 ફીટ બાય 11 ફીટની સાઇઝનું તમને કિચન અહીંયા મળી રહ્યું છે. તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે ગ્રેનાઇટનું પ્લેટફોર્મ બિલ્ડર દ્વારા બનાવીને આપવામાં આવે છે. આ ચીમની કે જે કંઈ મોડ્યુલર કિચનનું તમે અહીંયા જોઈ રહ્યા છો એ કશું તમને બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, એક ડિસ્પ્લે માટે રેડી કરીને રાખવામાં આવ્યું છે કે જેથી તમને ખ્યાલ આવે. આ પ્રમાણેનું સર્વિસ પ્લેટફોર્મ તમને ચોક્કસથી બિલ્ડર દ્વારા બનાવીને આપવામાં આવે છે. એ પણ ગ્રેનાઇટનું જ પ્લેટફોર્મ હોય છે, પણ માત્ર પ્લેટફોર્મ આપવામાં આવે છે, આ કોઈ જ ફર્નિચર તમને એના ભાગરૂપે નથી મળતું. અહીંયા પણ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ફ્લોરિંગ જે છે એ વિટ્રીફાઈડ ટાઇલ્સનું લગાવીને આપવામાં આવ્યું છે. સાથે સાથે વાત કરીએ તો સ્ટોરરૂમ તમને અહીંયા મળી રહ્યો છે, જેની અંદર પાર્ટીશન કોટા સ્ટોનનું લગાવીને બિલ્ડર દ્વારા જ આપવામાં આવે છે, અને એની સાઇઝ તમને મળે છે 4 ફીટ બાય 6 ફીટની. સાથે જ અડીને તમને વોશિંગ યાર્ડ મળે છે, વોશિંગ યાર્ડની સાઇઝ મળે છે તમને 5 ફીટ બાય 7.5 ફીટની. એટલે તમે તમારું જે વોશિંગ યાર્ડ છે એમાં વોશિંગ મશીન સિવાય તમે તમારા રોજિંદા વાસણ છે એ સાફ કરવા માટે મૂકી શકો, અને તમારો સર્વન્ટ એને કમ્ફર્ટેબલી સાફ કરી શકે એટલી સ્પેસ તમને મળે છે. અને કિચનનો મેક્સિમમ ઉપયોગ તમે સરસ મજાનું મોડ્યુલર ફર્નિચર અને ચીમની અથવા તો ગેસ સ્ટવ જેવી તમારી જરૂરિયાત હોય એ મુજબ લગાવી અને સરસ રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો. આ માસ્ટર બેડરૂમ છે, 3 બેડરૂમનું જે આપણે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ એ પૈકીનો. એની સાઇઝ તમને મળે છે 13 ફીટ બાય 15 ફીટની. એટલે વિશાળ સાઇઝનો તમને બેડરૂમ મળી રહ્યો છે આ માસ્ટર બેડરૂમ છે. અહીંયા તમે સરસ મજાનો એક ડબલ બેડ તો લગાવી જ શકો છો. એ સિવાય તમે ઈચ્છો તો તમારા પરિવાર માટેનું સરસ મજાનો વોર્ડરોબ અહીંયા
તૈયાર કરી શકો બે વ્યક્તિ માટેનો, એટલી સ્પેસ તમને મળે છે અને એ માટેનો કોર્નર બી અલગ તમને મળી રહ્યો છે. સાથે સાથે એલઈડી માટેના પોઈન્ટ પણ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે કે જ્યાં તમે તમારા બેડરૂમમાં ઈચ્છો તો સરસ મજાનું એલઈડી ટીવી લગાવી શકો છો. એસી માટેના રેડી કરેલા કન્સીલ કરેલા પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. એસી નથી આપવામાં આવતા, એ તમારે તમારી જાતે તમારા ઘરની અંદર તમે ઈચ્છો ત્યાં દરેક બેડરૂમની અંદર, ડ્રોઈંગ રૂમમાં જ્યાં ઈચ્છો ત્યાં તમારે તમારી જાતે એ લગાવવાના રહેશે. વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે અને સાથે સાથે અહીંયા ફૂલ સાઇઝની એલ્યુમિનિયમ સેક્શનની ડબલ ગ્લેઝ ગ્લાસની વિન્ડોઝ આપવામાં આવે છે અને ત્યાં આગળ એક સ્ટેન્ડિંગ બાલ્કની આપવામાં આવે છે. સ્ટેન્ડિંગ બાલ્કની એટલા માટે કે ત્યાં આગળ તમે જો ઈચ્છો તો નાનકડું પ્લાન્ટેશન કરી શકો છો અથવા તો તમે કુંડા ત્યાં આગળ લગાવી અને તમારા બેડરૂમની શોભા વધારી શકો છો. એ ગ્રીનરીવાળો લુક તમને બહારથી પણ મળે અને તમારા ઘરની અંદર પણ તમને એ ફીલ આવે. એટેચ ટોયલેટ બાથરૂમની વાત કરીએ, જે તમને અહીંયા એટેચ ટોયલેટ બાથરૂમ મળી રહ્યું છે એની સાઇઝ તમને મળી રહી છે 5 ફીટ બાય 7 ફીટની. સેરાના સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ફિટિંગ્સ જે વાપરવામાં આવ્યા છે એ કોહલરના છે, એટલે બંને હાઈ ક્વોલિટીના જે છે ફિટિંગ્સ અને સેનેટરી વેર એનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે. શાવર તમને નોર્મલ શાવર લગાવીને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. ફ્લોરિંગ જે છે એ એન્ટીસ્કિડ ટાઇલ્સનું છે અને વોલ પણ જે છે એ ફૂલ્લી કવર કરીને આપવામાં આવે છે કે જેથી તમારી દિવાલોને પાણીને કારણે ભેજ કે અન્ય કોઈ નુકસાન આવતું હોય તો એ અટકી શકે. તો આપણે 42 પાર્કવ્યૂનું જે 3 BHK 1304 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયાનું સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ. આ એનો બીજો બેડરૂમ છે. આપણે જેમ અગાઉ માસ્ટર બેડરૂમમાં જોયું એના કરતાં થોડીક નાની સાઇઝનો આ બેડરૂમ મળે છે તમને. 13 ફીટ બાય 11 ફીટનો આ બેડરૂમ મળે છે. આનો ઉપયોગ તમે તમારા પરિવારની સાઇઝ મુજબ કરી શકો છો. તમે ઈચ્છો તો આ રૂમનો ઉપયોગ પેરેન્ટ્સ રૂમ તરીકે કરી શકો છો અથવા તો ચિલ્ડ્રન્સ રૂમ માટે પણ તમે આ રૂમનો ઉપયોગ કરી શકો છો. જે રીતે તમારી જરૂરિયાત હોય એ મુજબ તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ વડે તમે આ રૂમની સજાવટ કરી શકો છો. ડબલ બેડ તમે ઇન એની કેસ અહીંયા કમ્ફર્ટેબલ લગાવી શકો, ફૂલ સાઇઝનો એટલી સ્પેસ તમને મળે છે. સાથે સાથે તમે વોર્ડરોબ પણ અહીંયા તૈયાર કરી શકો છો. બે વ્યક્તિ માટેનું ઈચ્છો તો એ માટેનો કોર્નર આખો તમને અલગ અહીંયા મળી રહ્યો છે, એટલે અહીંયા તમે સરસ મજાનો બે વ્યક્તિ માટેનો વોર્ડરોબ પણ તૈયાર કરી શકો છો. ફ્લોરિંગની વાત કરીએ તો અહીંયા પણ વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ મળે છે. એસી માટેના પોઈન્ટ આપણે જોયું એમ ડ્રોઈંગ રૂમ હોય, કિચન હોય, ડાઇનિંગ હોય કે તમારો કોઈ પણ બેડરૂમ હોય, દરેક જગ્યાએ તમારે તમારું ઇન્ડોર યુનિટ ત્યાં લાવી અને લગાવવાનું રહેશે. આઉટડોર માટેની સમગ્ર ઘરની વ્યવસ્થા અલગ જ કરવામાં આવી છે કે જેથી એનો નોઈઝ જે છે એ તમને ઘરની અંદર ડિસ્ટર્બ ના કરે. અહીંયા સ્ટેન્ડિંગ બાલ્કની મળે છે જ્યાં તમે ફ્લાવર બેડ લગાવી શકો છો અથવા તો પ્લાન્ટેશન એટલે કુંડા મૂકી અને તમારા બેડરૂમની શોભા વધારી શકો છો. ડબલ ગ્લેઝ ગ્લાસની એલ્યુમિનિયમ સેક્શનની વિન્ડોઝ અહીંયા મળે છે જે બહારની ગરમી એટલે કે ટેમ્પરેચર અને જે નોઈઝ છે એ બંનેને 60-70% ઓછો કરે છે. એની સાથે સાથે આ રૂમની સજાવટ તમે જે રીતે કરવા માગતા હો એ રીતે કરી લો, પરંતુ જો તમે ઈચ્છો તો તમારા બાળકો માટેનું સ્ટડી ટેબલ પણ તમે મૂકી શકો, એટલી સ્પેસ તમને અહીંયા મળે છે. અથવા તો તમારે એલઈડી ટીવી લગાવવું હોય તો એલઈડી ટીવી માટેના પોઈન્ટ પણ અહીંયા આપવામાં આવે છે. એટેચ ટોયલેટ બાથરૂમની વાત કરીએ તો આની સાઇઝ પણ તમને 5 ફીટ બાય 7 ફીટની મળી રહી છે. તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે સેરાના સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કોલરના ફિટિંગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દરેક જગ્યાએ વોલ જે છે એને ટાઇલ્સથી કવર કરવામાં આવી છે અને ફ્લોરિંગ જે છે બાથરૂમનું એ એન્ટીસ્કિડ ટાઇલ્સનું વાપરવામાં આવ્યું છે કે જેથી તમે લપસી પડો કે પાણીના કારણે તમને કોઈ અન્ય રીતે ઈજા ન થાય એનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. દરેક બાથરૂમની કે દરેક જે બેડરૂમ છે કે જે કંઈ એરિયા છે એની જે આ એન્ટ્રન્સની વોલ છે એને વુડન કવર કરવામાં આવી છે, એટલે અહીંયા તમારો દરવાજો સરસ રીતે લાગી જાય અને એને કોઈ પ્રકારનું નુકસાન પણ ના રહે અને લુક પણ તમને સરસ આવે એનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. આ ત્રીજો અને છેલ્લો બેડરૂમ એની સાઇઝ તમને મળે છે 10 ફીટ બાય 12 ફીટની. એટલે જો તમે બીજા બેડરૂમનો ઉપયોગ ચિલ્ડ્રન રૂમ તરીકે કરવા માગતા હો તો આ રૂમનો ઉપયોગ તમે ગેસ્ટ રૂમ તરીકે અથવા તો પેરેન્ટ્સ રૂમ તરીકે પણ કરી શકો છો. અહીંયા તમારો ડબલ બેડ કમ્ફર્ટેબલી આવી શકે એટલી સ્પેસ મળે છે. અહીંયા તમે સરસ મજાનું વોર્ડરોબ બનાવી શકો છો. ફ્લોરિંગ અહીંયા પણ વિટ્રીફાઈડ ટાઇલ્સનું મળી રહ્યું છે. એસી માટેના પોઈન્ટ કન્સીલ કરેલા રેડી કરીને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. એલ્યુમિનિયમ સેક્શનની ડબલ ગ્લેઝ ગ્લાસની વિન્ડો અહીંયા પણ તમને મળી રહી છે, એટલે એક રૂમમાં જેટલી જરૂરત હોય એ તમને અહીંયા મળી રહી છે.
આ સિવાય તમને આજે આપણે સેમ્પલ હાઉસ જોયું કે 3 BHK છે, 3.5 બેડરૂમનું પણ તમને સેમ્પલ હાઉસ મળે છે. એના ડ્રોઈંગ રૂમની સાઇઝ ને રૂમની સાઇઝ સ્વાભાવિક રીતે મોટી છે, સાથે સાથે તમને એક નાનકડો સરવન્ટ રૂમ પણ એની અંદર મળી રહ્યો છે 4 BHKની સાઇઝ પણ. એ મુજબ જેમ તમે આગળ વધતા જાઓ એ રીતની તમને અલગ અલગ સાઇઝ મળી રહી છે અને 2800 સ્ક્વેર ફીટ કાર્પેટ સુધીના અલગ અલગ ઓપ્શન તમને અહીંયા મળી રહ્યા છે. જે આપણે સ્કીમ જોઈ 42 પાર્કવ્યૂ એની અંદર, હવે આ સેમ્પલ હાઉસ પછી આપણે આગળ વાત કરીશું પાર્કવ્યૂ ગ્રુપના મેનેજમેન્ટ સાથે, પરંતુ એ પહેલાં લઈ લઈએ એક નાનકડો વિરામ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રોપર્ટી બજારમાં આજે આપણે અમદાવાદના સાયન્સ સિટી રોડ વિશે જાણ્યું. એ રોડ ઉપર આવેલી પાર્કવ્યૂ ગ્રુપની 42 પાર્કવ્યૂ, જે 3, 4 અને 5 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે, એનું સેમ્પલ હાઉસ આપણે જોયું. હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે પાર્કવ્યૂ ગ્રુપના ડાયરેક્ટર જશુભાઈ પટેલ. જશુભાઈ, આપનું સ્વાગત છે CNBC બજાર પર. થેન્ક યુ. સૌથી પહેલાં તો એ જણાવો કે સાયન્સ સિટીનો જે રોડ તમે પસંદ કર્યો છે, આમ તો નવી TP બહાર પડેલી છે અને આ રોડ ઉપર છેલ્લા 5-7 વર્ષમાં ઘણું બધું ડેવલપમેન્ટ થયું છે, એ સિવાય આ રોડની ખાસિયત શું કહી શકાય? અહીંયા એક મોટો બેનિફિટ શું છે કે સાયન્સ સિટી નજીક છે, મેઇન રોડ ઉપર તમને લગભગ બધી દુકાનો મળી જશે. જે મોટા પાયે આપણે ગ્વાલિયર છે, કોઈ બી સારી રેસ્ટોરન્ટ કે એવું હોય તમને વસ્તુ મળી જશે. SP રિંગ રોડ છે ખાલી 500 મીટર અને પેલી બાજુ SC હાઈવે છે 2 કિલોમીટર આસપાસ. એટલે આ બંને રોડની કનેક્ટિવિટીનો ફાયદો મળે? હા, યસ, બહુ નજીક છે. એટલે તમે SC હાઈવેથી આવતા હોય તો એ નજીક પડે, તમને શટલ કોઈ બી સાધન મળી જાય એવું છે, એમાં કોઈ તકલીફ નથી પડે. એ સિવાય તમે જેમ કીધું એમ અહીંયા શોપિંગની વસ્તુઓ કે રેસ્ટોરન્ટ્સ ને એ બધું તો મળી જાય, પરંતુ હોસ્પિટલ્સ, કોલેજીસ કે એ બધાની જો અગર વાત કરીએ, હા યસ, તો એ કઈ રીતની છે? અહીંયા બાજુમાં સિમ્સ હોસ્પિટલ છે, એક શાલિન હોસ્પિટલ કેન્સર સ્પેશિયલિટી છે, HCG છે એ હોસ્પિટલમાં. બાકીની આજુબાજુ સ્કૂલો ઘણી છે, નજીક છે આનંદ નિકેતન શીલજ છે, લાયન્સ મલ્હોત્રા આ બાજુ આવે છે, પછી અંદરની સાઈડમાં તો ઘણી સ્કૂલો છે આપણે SC હાઈવે ક્રોસ કરીને અંદર જઈએ તો. હા, એટલે ટૂંકમાં 2-3 કિલોમીટરના એરિયામાં તમામ સુવિધાઓ અહીંયા મળી રહે છે. બીજું કે તમે જેમ કીધું એમ શટલ કે એવી સુવિધા અહીંયા મળી રહે, પણ બીજી કનેક્ટિવિટીની BRTS કે એ બધી સુવિધાઓ અહીંયા ખરી આવી? હા, છે. આ મેઇન રોડ ઉપર એકચ્યુઅલી BRTS પાસ થયું છે, હાલની તારીખમાં AMT બસ તો જાય છે જ, પણ ભવિષ્યમાં આવશે BRTS. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે જે નવી TP પડી છે આ વિસ્તારની, એના કારણે રોડ રસ્તાથી માંડીને એ તમામ સુવિધાઓ, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે નવું ડેવલપમેન્ટ કરવાનું અહીંયા ખૂબ સારો સ્કોપ છે. બીજું કે આજુબાજુમાં ખાસ કરીને એવું જોવા મળે છે કે બંગ્લોઝની સ્કીમ ને એવું બધું વધારે છે આ રોડ ઉપર, તો તમને અહીંયા એપાર્ટમેન્ટ બનાવવાનો આઈડિયા કેવી રીતે આવ્યો કે તમને એવું કેમ થયું કે મારે એપાર્ટમેન્ટ બનાવવા જોઈએ અને એ પણ 3, 4 અને 5 બેડરૂમના? હાલની તારીખમાં એવું છે કે જમીનના ભાવ વધી ગયા છે, એટલે હવે આપણે બંગલો બનાવવા જઈએ તો જે બજેટ વાઇઝ લોકોને કન્સ્ટ્રેન્ટ છે, તમે લાખ લેતા હોય તો 2 કરોડથી નીચે, સાયન્સ સિટી પર્ટિક્યુલરલી સાયન્સ સિટીની વાત કરીએ તો 2 કરોડથી નીચે કોઈ બી તમારું મકાન રહેવા મળી જાય તો એ સફિશિયન્ટ છે. 2 કરોડથી ઉપર જઈએ તો તમને હજી બંગલો નથી મળતો, મિનિમમ 3-3.5-4 કરોડ આસપાસ સ્પેન્ડ કરવું પડે છે સારો બંગલો જવા માટે. એટલે અમે કોન્સેપ્ટ ખાસ આના કારણે જ આવ્યા છે કે ભાઈ એક 3 BHK, 4 BHK અને 5 BHK ઓલરાઉન્ડ લક્ઝરિયસ લિવિંગ માટે સેટિંગ કર્યું છે. એક બીજું મને એ જાણવાની ઈચ્છા થાય છે કે તમે નામ આપ્યું છે 42 પાર્કવ્યૂ, એનું કારણ શું? પાર્કવ્યૂ તમારા ગ્રુપનું નામ છે તો સમજાય છે, પણ આંકડો આ 42 પસંદ કરવાનું કારણ શું છે? આ જગ્યા એકચ્યુઅલી અમે રાખી હતી 42 લેવા પાટીદાર સમાજની. ઓકે. એ જગ્યા હરાજીમાં અમે જીતી ગયા હતા. હા હા હા. એટલે એમના માન ખાતરે પછી 42 રાખ્યું છે. બરાબર. એટલે એવું કોઈ અંકશાસ્ત્રની રીતે કે એવું મહત્વ નથી, પરંતુ જે જગ્યા જેની હતી એને બહુ સારી વાસ્તુ છે. બીજું તમે જેમ કીધું એમ કે 2 કરોડની નીચે અહીંયા બંગલો મળી જાય કે પ્રોપર્ટી એવી સારી મળી જાય એ પ્રકારનું અહીંયા ડેવલપમેન્ટ થયું છે, તો તમારે ત્યાં ઘણા વેરિએશન છે 3 BHK, 3.5, 4, 5 BHK સુધી, તો કઈ પ્રાઇસ રેન્જ છે અને કેટલા ટકા તમારું અત્યાર સુધીમાં બુકિંગ થયેલું હશે? અમારે હાલની તારીખમાં જે પ્રાઇસ રેન્જની વાત કરીએ તો 1 CR થી ચાલુ થશે અને 1.5 કરોડ સુધી આપણે પૂરું થાય છે. બહુ સરસ. અને એ ઓલ ઇન્ક્લુડ એક્સપેન્સીસ ઓલ ઇન્ક્લુડેડ આવી ગયું. હા હા હા. પછી હવે જે
પર્સન્ટેજ વાઇઝ બુકિંગ છે મારું 4 BHK તો લગભગ પેક થવાયું છે. 3 અને 3.5 BHKમાં લગભગ 40% જેવો માલ પડ્યો છે જે આપણે વેચવા તૈયાર છીએ. બરાબર છે. એટલે એવું કહી શકાય કે તમને આ રોડ ઉપર જે બંગલોની પ્રાઇસ રેન્જ છે એ રેન્જથી પણ નીચેની રેન્જમાં 4 BHK કે 5 BHK મળી શકે, અને છતાં એ તમામ સુવિધાઓ મળે છે તમને બંગલો કે એમાં નથી મળતી, ને ઉપરથી સલામતી, કારણ કે તમે અહીંયા CCTV ઇન્ટરકોમ આવી બધી સુવિધાઓ પણ આપી રહ્યા છો. યસ, ફૂલ ફેસિલિટીઝ તો આવવાની છે જ, જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ટોટલી CCTV કવરેજ આવશે, લેન્ડસ્કેપ ગાર્ડન આવશે, પ્લસ એક કેફે કમ લાઉન્જ, અને આજુબાજુ વોકિંગ એરિયા લેન્ડસ્કેપિંગ જે આપણે કરીએ છીએ લગભગ 25,000 સ્ક્વેર ફૂટ આસપાસ થશે ટોટલ થ્રુ આઉટ જે આપણે સ્કીમની વાત કરીએ તો. પ્લસ 2 બેઝમેન્ટ છે એટલે પાર્કિંગ મોર દેન સફિશિયન્ટ છે. મેઇન કારણ એકચ્યુઅલી સાયન્સ સિટી જે ડેવલપ થવાની વાત કરીએ, જે આપણી અંદરની સાઇડમાં નારણપુરા નવરંગપુરમાં જે લોકો રહેતા હોય એમને બહાર આવવાનું એક જ કારણ છે કે ભાઈ ત્યાં પાર્કિંગના બબાલ, ફ્લેટમાં વાત કરીએ પર્ટિક્યુલરલી તો પાર્કિંગના બબાલ ઘર ઘરે છે. એટલે અમે 2 બેઝમેન્ટ કર્યા છે, ડબલ હાઇટ બેઝમેન્ટ, એટલે મોર દેન સફિશિયન્ટ પાર્કિંગ કોઈ બી મેમ્બરને જેટલું જોતું હોય મળી જશે. એટલે એવું કહી શકાય કે એક યુનિટ દીઠ 2 ગાડીનું કમસે કમ પાર્કિંગ મળી રહ્યું છે, સફિશિયન્ટ એટલે મળી જશે. બરાબર છે. એટલે એટલું તો એમને મળે જ છે, એટલું પાર્કિંગ તમે સુવિધા રાખી છે. સુવિધા રાખી છે, 2 નહીં તમારે 3 જોતા હોય તો મળી જશે, આપણે એવું સફિશિયન્ટ જગ્યા છે એની છે. બહુ સરસ. એટલે કોઈને ગેસ્ટ આવે તો પણ એના માટેનું પાર્કિંગ ત્યાં એને મળી જશે. ગેસ્ટનું પાર્કિંગ તો બહાર જ રહેશે, સોસાયટીમાં અમે નથી અલાઉ કરતા, એ અલગ કરી રહ્યા છે. ઓકે, હવે બીજી વસ્તુ, તમે જેમ કીધું એમ કે ભાઈ તમે આ વિસ્તારના લોકો જે નારાયણપુરાની, તો કેવા લોકો તમારે ત્યાં અહીંયા બુકિંગમાં આવવાનું પ્રિફર કરી રહ્યા છે, એટલે તમે જે ટાર્ગેટ કરી રહ્યા છો એ કેવા પ્રકારના લોકો છે? બધા પ્રાઇમરલી મારે બિઝનેસમેન, પ્રોફેશનલ, લગભગ 12 થી 15 ડૉક્ટર હાલની તારીખમાં બુકિંગ કર્યું છે. મારા લોયર ગ્રુપ છે સારું, પ્લસ આર્કિટેક્ટ એન્ડ એ લાઇનમાં છે, બેલેન્સ બધા બિઝનેસમેન છે. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે પ્રોફેશનલ્સ ને બિઝનેસમેન માટેની આ સૌથી સુટેબલ સ્કીમ તમારી અહીંયા બની રહી છે. તમે એમિનિટીઝની વાત કરતા હતા, વોકવે ને ઓપન સ્પેસ ને, થોડી ડિટેલમાં કહેશો કે શું શું સુવિધાઓ તમે અહીંયા આપી રહ્યા છો? અમારું પ્રાઇમરી ટાર્ગેટ જે છે એ લેન્ડસ્કેપ ગાર્ડન, જે તમે હાલની તારીખમાં તમે સ્કીમો જોશો તો મકાન બનશે પણ જે સુવિધાઓ નથી. અમારો ફોકસ એમિનિટીઝ પ્લસ ઓપન સ્પેસ, એટલે ઓલમોસ્ટ 25,000 સ્ક્વેર ફૂટ ઓપન સ્પેસ થાય છે. એમાં બધું આવી જશે, એમાં એક ચિલ્ડ્રન્સ પ્લે એરિયા છોકરાઓ માટે આવશે, ઓપન વોકિંગ એરિયા, સિટિંગ એરિયા, અમુક જે વેલ ડેવલપ લેન્ડસ્કેપ ગાર્ડન્સ આવશે ઝાડ આસપાસ આજુબાજુ, પ્લસ ઇન્ટિરિયર વોકવેઝના આસપાસ. એટલે એ એક કહી શકાય કે એક પ્રકારનો કોમન પ્લોટ જેવું મળશે કે જ્યાં આગળ કોઈને નાની પાર્ટી કે એવું કરવું હોય તો પણ કરી શકે, અને રૂટીનમાં એનો ગાર્ડન તરીકે મજા લેવી હોય તો પણ લોકો લઈ શકે, એટલી સ્પેસ તમે આપી રહ્યા છો. તમારું આ રેરા રજીસ્ટ્રેશન થઈ ગયું છે? હા, થઈ ગયું છે. અને નંબર આવી ગયો છે? હા, બધું કમ્પ્લીટ છે. બીજું એક કે તમારું, કારણ કે અત્યારે સેમ્પલ હાઉસ તો તૈયાર છે, આપણે દર્શકોને બતાવ્યું પણ, એમ્યુનિટીઝ તૈયાર થવા જઈ રહી છે, પોઝિશન ક્યાં સુધીમાં તમે આપવાની ગણતરી રાખો છો? અમારે સ્ટેપ વાઇઝ પોઝિશન આવશે, જે 3 BHKના અને 4 BHK એ અમારે December 18 ગણતરી છે, અને 3.5 BHK લગભગ March 19 એમાં થોડું વાર થયો છે પણ લગભગ તો પતી જશે, પણ અમારે ગણતરી એ પ્રમાણે કરીએ છીએ. એટલે ટૂંકમાં વર્ષથી સવા વર્ષના ગાળામાં આખો પ્રોજેક્ટ તમારો રેડી થઈ જશે, અને એનું રેરા રજીસ્ટ્રેશન તમે ઓલરેડી કરાવી ચૂક્યું છે. બીજું કે પાર્કવ્યૂ ગ્રુપ જે છે એ ઘણા સિલેક્ટેડ પ્રોજેક્ટ્સ કરે છે એવું કહીએ, તો હવે તમારા કયા એરિયામાં પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે કે અપકમિંગ પ્રોજેક્ટ્સ વિશે વાત કરશો? હા, અમારે કરન્ટલી આ 42 પાર્કવ્યૂ ચાલે છે અને એક વાસનામાં તુલસી પાર્કવ્યૂ. હવે નેક્સ્ટ પ્રોજેક્ટ અમારી ગણતરી છે SG હાઈવે ઉપર કોમર્શિયલ બિલ્ડિંગ કરવું છે અમારે. કોમર્શિયલમાં? એટલે રેસિડેન્શિયલ પછી ધીમે રહીને હવે તમે કોમર્શિયલમાં બનાવો? હા, એક જગ્યા ગમી છે એના કારણે, એક ઈચ્છા છે કે SG હાઈવે ઉપર એક પાર્કવ્યૂનું નામ હોવું જોઈએ એના કારણે. બિલકુલ, અને કમર્શિયલ કારણ કે ત્યાં આગળ સૌથી સારું વેચાય છે. એટલે તમે CNBC બજાર માટે સમય કાઢ્યો, તમારો ખૂબ ખૂબ આભાર, અને તમારા નવા પ્રોજેક્ટ્સ માટે તમને શુભેચ્છા. સારું, થેન્ક યુ. તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ. આવતા અઠવાડિયે આપણે જઈશું ગુજરાતના કોઈ અન્ય શહેરના નવા વિસ્તારથી પરિચિત થવા માટે, પરંતુ ત્યાં સુધી આપ CNBC બજાર જોવાનું ચૂકશો નહીં, કારણ કે અમને આશા છે કે આ શો દ્વારા આપને મદદ અને માર્ગદર્શન મળી રહે છે કે જેથી આપના સપનાનું ઘર ક્યાં ખરીદવું તે નક્કી કરી શકો. તો આપ જોતા રહો
પ્રોપર્ટી બજાર માત્ર CNBC બજાર પર.